નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ગુજરાતી વિષય ભણવાનો છે. ગુજરાતી વિષયમાં દીર્ઘ ઉ વાળો કપ્પો શીખવાનો છે. તો બધાનું ધ્યાન બોર્ડ તરફ. આ કયો મૂળાક્ષર લખે છે ટીચરે? ક. અને આ કને દીર્ઘાય? કુ. તો અહીંયા લખવાનો કને દીર્ઘાય? કુ. પછી આ કયો મૂળાક્ષર છે? ખને દીર્ઘાવ? ખુ. તો અહીંયા લખવાનું ખને દીર્ઘાવ? ખુ. પછી આ કયો મૂળાક્ષર છે? ગને દીર્ઘાવ? ગુ. આ કયો મૂળાક્ષર છે? ગને દીર્ઘાવ? ગુ. આ કયો મૂળાક્ષર છે? ચને દીર્ઘાવ? ચુ. પછી છને દીર્ઘાવ? છુ. જને દીર્ઘાવ? જુ. જને દીર્ઘાવ? જુ. ટને દીર્ઘાવ? ટુ. ઠને દીર્ઘાવ? ઠુ. ડને દીર્ઘાવ? ડુ. ઢને દીર્ઘાવ? ઢુ. અણને દીર્ઘાવ? અણુ. તને દીર્ઘાવ? તુ. ઠને દીર્ઘાવ? ઠુ. દને દીર્ઘાવ? દુ. ઢને દીર્ઘાવ? ધુ. નને દીર્ઘાવ? નુ. પને દીર્ઘાવ? પુ. ફને દીર્ઘાવ? ફુ. બને દીર્ઘાવ? બુ. ભને દીર્ઘાવ? ભુ. મને દીર્ઘાવ? મુ. યને દીર્ઘાવ? યુ. રને દીર્ઘાવ? રુ. લને દીર્ઘાવ? લુ. વને દીર્ઘાવ? વુ. સને દીર્ઘાવ? સુ. સને દીર્ઘાવ? સુ. આ કયો સ છે? શરણાઈનો સ. આ કયો સ છે? ષટ્કોણનો સ. અને આ કયો સ છે? સગડીનો સ. સને દીર્ઘાવ? સુ. હને દીર્ઘાવ? હુ. અળને દીર્ઘાવ? અળુ. ક્ષને દીર્ઘાવ? ક્ષુ. જ્ઞને દીર્ઘાવ? જ્ઞુ. તમારે પણ આવી રીતે ગુજરાતીની નોટબુક ડબલ લાઇનની નોટબુકમાં દીર્ઘ ઉ વાળો કપ્પો કુથી જ્ઞુ સુધી લખવાનો છે. બાય.